ધીરુભાઈ પરીખ એટલે કવિ, વાર્તાકાર, વિવેચક, નિબંધકાર, અનુવાદક અને સંપાદક. વિશ્વ સાહિત્યના ઊંડા અભ્યાસી શ્રી ધીરુભાઈનો જન્મ તારીખ 31/8/1933 રોજ વિરમગામમાં થયો હતો. એમના પિતાનું નામ ઈશ્વરલાલ પરીખ, માતાનું નામ ડાહી બહેન અને પત્નીનું નામ કમલા બહેન. મારા પિતાજી એ મેડિકલ પ્રેક્ટિશનર એટલે ડૉક્ટર હતા અને એ ત્યાં વર્ષોથી પોતાનું દવાખાનું ચલાવતા હતા, એટલે અંગત પોતાનું દવાખાનું ચલાવતા હતા. માતા બહુ ભણેલા ન હતા પણ બહુ જ વ્યવહાર કુશળ હતા અને બહુ સંવેદનશીલ હતા, એટલે અમારા સૌ સગા સંબંધીઓ એ ગમે ત્યારે ને ગમે તે સમયે અમારે ત્યાં આવી અને દિવસો સુધી રહી શકતા હતા. પિતાજી બહુ સમય ન આપી શકે એમના વ્યવસાયને કારણે, પણ માતા બહુ સમય આપે. હવે પિતાજીનું એવું કે ગાંધીવાદી હતા, રેંટીઓ કાંતે ને જાતની કાંતેલી જ ખાદી પહેરી એ જમાનામાં, અને વર્ષો સુધી એમને ખાદીના કપડાં જ પહેર્યા હતા. મને પોતાને એમ લાગે છે કે મારા પિતાની જે બુદ્ધિમત્તા અને રેશનાલિટી અને માતાની જે સંવેદનશીલતા અને સેન્સિબિલિટી, કદાચ એનું મિશ્રણ મારામાં થયું હોય. આ હું કોઈ કલ્પના નથી કરતો પણ મને આવું લાગ્યા કરે છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ વિરમગામમાં જ મેળવી તેઓ 1951 મેટ્રિક પાસ થયા. ત્યારબાદ અમદાવાદની LD આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરી 1955 BA, ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958 MA અને 1967 રાસયુગમાં પ્રકૃતિ નિરૂપણ એ વિશે શોધ નિબંધ લખી PhDની પદવીઓ પ્રાપ્ત કરી. 1955 જ એમણે અમદાવાદની CU શાહ કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તેઓ SNDT વિમેન્સ યુનિવર્સિટી ખાતે સંલગ્ન રહ્યા અને વઢવાણની મહિલા આર્ટ્સ કોલેજમાં આચાર્ય તરીકેની પણ સેવાઓ આપી. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી તેઓ નિવૃત્ત થયા. નિવૃત્તિ પછી પણ એમણે સાહિત્ય સર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓ વધુ સઘન રીતે સતત ચાલુ રાખી છે. ધીરુભાઈનું સંપાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન એટલે કવિતાના દ્વૈમાસિક કવિલોક અને સુપ્રસિદ્ધ માસિક કુમારનું વર્ષો સુધી નિષ્ઠા અને વિવેકપૂર્ણ કરેલું સંપાદન, જે આજે પણ તેઓ સંભાળી રહ્યા છે. પહેલું રુદન એ એમની 1951 પ્રસિદ્ધ થયેલી પ્રથમ વાર્તા. પછી એમણે 1964 વાર્તા સંગ્રહ કંટકની ખુશ્બો આપ્યો. એમની આજ સુધીની સર્જન યાત્રામાં એમના 40 પણ વધુ પુસ્તકો પ્રસિદ્ધ થયા છે, જેમાં 1979 ઉઘાડ, છપ્પા શૈલીના 25 કટાક્ષ કાવ્યોનો સંગ્રહ અંગ 25, 1982 હાઇકુ સંગ્રહ આગિયા અને તાજેતરમાં પ્રગટ થયેલ ત્રિદલ એમના કાવ્ય સંગ્રહો છે. એમના અન્ય પુસ્તકોમાં ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત રાજેન્દ્ર શાહ, પરદેશના નોંધપાત્ર કવિઓનો સુપેરે પરિચય આપતું પુસ્તક અત્રત્ય તત્રત્ય, નરસિંહ મહેતાના જીવન કવનનું વિસ્તૃત અવલોકન કરતું પુસ્તક નરસિંહ મહેતા, ગુજરાતી કવિઓનો મિતાક્ષરી પરિચય આપતું પુસ્તક ક્ષરાક્ષર, સમકાલીન કવિઓ 1984 તુલનાત્મક સાહિત્ય, 1986 વિવેચન સંગ્રહ ઉભયાન્વય, મહાનુભાવોના પ્રેરક ચરિત્રો આલેખતું પુસ્તક
કાળમાં કોર્યા નામ ઉપરાંત સંપાદિત પુસ્તકો નિષ્કુળાનંદ પદાવલી, સાત મહાકાવ્યો, પંચ મહાકાવ્યો, ટીએસ એલિયટ વગેરેનો સમાવેશ થાય છે. અભ્યાસ કરતો ત્યારે અખો ભણવામાં હતો, એટલે અખાના છપ્પા મને ગમતા, એ માત્ર એના છંદો વિધાનને કારણે નહીં પણ એની વ્યંગ્યોક્તિને કારણે. એમાં જે સામાજિક, ધાર્મિક, રાજદ્વારી, વ્યક્તિગત જે બધા કટાક્ષો એને કર્યા છે, એ મને લાગ્યું કે આ એક ઉત્તમ કવિતાનો પ્રકાર છે. તો મેં એ ઢબે છપ્પા લખ્યા અને 25 છપ્પાઓ લખ્યા કે જેમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં વકીલ, ડૉક્ટર, રાજકારણી માણસ આ બધી વ્યક્તિઓ ઉપરની જે મારી કટાક્ષમય દૃષ્ટિ હતી તે મેં એ છપ્પાઓમાં, અને આ 25 છપ્પા લખી અને મેં એ કામ બંધ કરી દીધું. કારણ કે પછી નહીં તો ચરખો ચલાવવા જેવું થતું હોય છે, એકનું એક આપણે રિપીટ કર્યા જઈએ. એટલે મને લાગ્યું કે આ મારે જે 25 વસ્તુઓ ઉપર કહેવું છે સમાજની એ પૂરતું છે, એટલે એનું પછી મેં અંગ 25, કારણ કે એને અંગ અખા એ બધા અંગ કર્યા છે એના વિષયો પ્રમાણે, એટલે મેં આ 25 છપ્પા હતા એટલે અંગ 25 એમ કરીને એનું શીર્ષક આપી અને એ પણ કર્યું. કેળવણીકાર અંગ. હું મોટો કેળવણીકાર, વિદ્યાનો કરવો ઉદ્ધાર, ગજવું છાપા, ગજવું સભા, વિદ્યાને કોઈ આપો કબા, પડવાને સાહે તે ભળ, પડતાને સાહે તે ભળ, વિદ્યા નામે તૂટતો વડ, ભાષણોનો એવો પ્રતાપ, કરણ્યે પુરાયો સાપ, વાદીને અવલીલા લે, સાપ બતાવે ઘેરે ઘેર, યથાશક્તિ સૌ આપે દાન, સાપ કરે કેવળ પય પાન, પયથી જાજા પૈસા મળ્યા, વાદીના સંતાપ ચડ્યા, વાદી તે કેળવણીકાર, સાપ કીધી વિદ્યા નિર્ધાર, આડું તો વિદ્યાનું માફ કરજો, ઓઠું તો વિદ્યાનું ધરે, કહ્યું અવિદ્યા કેરું કરે, વિદ્યાના પછી ભવનો ખુલે, કામધેનું આંગણમાં ઝૂલે, માગે તે મળે ઈચ્છા ફળ, હાથ લાગી ગઈ મોટી કળ, પડા પડી વિદ્યાને નામ, વિદ્યા નહીં ને વિદ્યારામ, વિદ્યારામની લાગી હાર, ઉઠાવું નહીં જ્ઞાન લગાર, ઉઠાનું નહીં જ્ઞાન લગાર, કેળવવા નીકળ્યા છે ગામ, ઘોરે આતમ આઠે જામ, જાગ્યાનો શો માય, જગાડવાનો ઢોલ પિતાય. જ્યારે 67-68 સાલમાં ઝીણાભાઈ હાઈકોલીને આવ્યા ત્યારે એક આકર્ષક પ્રકાર હતો એ, કારણ કે બહુ જ ઓછા શબ્દોમાં એમાં તમારે બહુ જ ફિલોસોફિકલી કહેવાનું હોય છે, પણ એ ફિલોસોફી ચિત્રાત્મક હોય છે. તમે જાણો છો સુભાષભાઈ કે હાઈકુ એ જપાનથી આવેલો પ્રદાશ, અને એ પ્રકારમાં ચિંતન નથી હોતું, ચિત્ર હોય છે અને ચિત્રની પાછળ ચિંતન હોય છે, એટલે ચિત્ર એવું હોય કે ચિંતન કરે. વૃક્ષ ઘટામાં પંખી કિલકિલાટ, મૂક બિલાડી. બીજું છે, બારી કાચની, અંદર ફૂદું, બહાર વ્યોમ વિશાળ. એક બીજી રચના, ધોરી ખેંચતો કોષ, જળ કુવાના આંખે છલક્યા. ધીરુભાઈના સર્જન કાર્ય અને સાહિત્યિક પ્રવૃત્તિઓને બિરદાવતા અનેક એવોર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે, જેમાં કુમારચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, શ્રી સ્વામી સચ્ચિદાનંદ સન્માન, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એમના એકાધિક પુસ્તકો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયેલા છે.
એવું છે કે સામાન્ય રીતે પ્રકૃતિ, પ્રભુ, પ્રેમ આ બહુ સનાતન વિષયો છે, પણ વિષયો કવિતા બનાવતા નથી. વિષયો એ કાચી સામગ્રી છે અને કવિ એ ચૂડગર છે. એને એમાંથી સરસ મજાની કલાકૃતિ ઉતારવી જોઈએ. એટલે હું છંદોમાં પણ મેં પ્રયોગો કર્યા છે અને અછાંદ શબ્દ તો હું નહીં વાપરું, કારણ કે એ બરાબર શબ્દ જ નથી. એટલે ગદ્ય કાવ્યો જેને આપણે કહીએ છીએ, પ્રોઝ પોએમ્સ, એ ગદ્ય કાવ્યોમાં પણ મેં કામ કર્યું છે. મને એમ લાગ્યું કે જ્યારે મારી અભિવ્યક્તિ માટે છંદમાં જે શબ્દ મારે વાપરવો હોય તે પૂરતો નહીં થાય, ત્યારે મારે મારા ગદ્ય કાવ્યનો પણ આશ્રય લેવો પડ્યો છે. એવું જ સુભાષભાઈ છેલ્લે એક ગુચ્છ કર્યું હમણાં, એ સ્ટેશન અને ટ્રેનનું હતું. એટલે અમારા ગામમાં, વિરમ ગામમાં સ્ટેશન એટલે ફરવા જવાનું સ્થળ ગામમાં એક જ, સાંજ પડે એટલે સૌ સ્ટેશન ઉપર જઈને બેસે બાંકડા ઉપર. આ અમે પણ આવી રીતે બાંકડા ઉપર જઈને બેસતા. અને પછી જે સ્ટેશન અને ટ્રેનનો અનુભવ થયો છે એને મેં જીવન સાથે સાંકળી લીધો છે. એટલે કોઈ પણ કવિતા કોઈ એમ કહે કે આ જીવનલક્ષી નથી તો હું બહુ સ્વીકારવા તૈયાર નથી. એ ઇસ્થેટિક હોય, પણ જો જીવન છે તો ઇસ્થેટિક્સ છે. એટલે જીવન વગરનું ઇસ્થેટિક્સ કશું કામનું નથી, પણ જીવનને ઇસ્થેટિકલી મૂકવું એ કવિનું કામ છે. એટલે મેં એ ટ્રેન અને સ્ટેશન એ બંને સાંકળીને ટ્રેનને ગતિનું પ્રતીક બનાવ્યું છે અને સ્ટેશનને સ્થિરતાનું પ્રતીક બનાવ્યું છે. એટલે જીવનની ગતિ અને જીવનની સ્થિરતા આ બેને કેન્દ્રમાં રાખીને મેં 50થી પણ વધારે કાવ્યો એ સ્ટેશન અને ટ્રેનના છેલ્લે લખ્યા અને એના મેં સંગ્રહ પણ કર્યો કે સ્ટેશન અને ટ્રેન. એમના ધર્મપત્નીનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું હોવા છતાં આ કર્મઠ, નિષ્ઠાવાન અને બહુશ્રુત વિદ્વાન સાહિત્યકાર ધીરુભાઈ પરીખ આજે 80 વર્ષની વયે પણ એટલી જ સ્ફૂર્તિથી સર્જન અને સંપાદનનું કાર્ય કરે છે અને બુદ્ધ સભા તેમજ વિશ્વ કવિતા કેન્દ્રને પણ સતત સાહિત્યિક પ્રવૃત્તિઓથી જીવંત રાખી રહ્યા છે.